વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 6 વિષય સંસ્કૃત બાળકો, ગઈકાલના વિડિયોમાં આપણે પાઠ 1 મમ અંગાણી એટલે કે આપણા શરીરના અંગો તેને સંસ્કૃતમાં શું કહેવાય તેની માહિતી મેળવી હતી અને તમને મેં ફોટા પણ મોકલેલા છે જે તમારા ચોપડીની અંદર રોજ લખવાના છે આ લખાણ તમારે નોટબુક તમારી નોટબુકમાં લખવાનું છે બરોબર જે ફોટા ચોપડીના હશે તેનું લખાણ તમારે ચોપડીની અંદર લખવું જ્યારે બોર્ડના ફોટા હોય તેનું લખાણ તમારી નોટબુકમાં લખવાનું રહેશે ઓકે બાળકો આજે આપણે ફરીથી ટીપણી સમજીએ જેના શરીરના અંગો સંસ્કૃતમાં અને ગુજરાતીમાં તમે શું કહેશો તેની માહિતી છે સૌ પ્રથમ છે દંતા તો દંતા એટલે થાય દાંત ત્યારબાદ ઓષ્ઠ ઓષ્ઠ એટલે થાય છે હોઠ ત્યારબાદ લલાટમ લલાટમ એટલે કે કપાળ શું થાય કપાળ ત્યારબાદ છે નેત્ર નેત્રમ એટલે આંખ બરોબર નાસિકા નાસિકા એટલે થાય છે નાક મુખમ મુખમ એટલે કે મો જ્યારે કેશા કેશા એટલે વાળ શું થાય વાળ ગ્રીવા એટલે કે ગરદન કર્ણ એટલે કે તમારા કાન જીવા એટલે આપણી જીભ હસ્ત એટલે કે હાથ વૃક્ષ એટલે કે છાતી પાદ એટલે કે પગ કરતલમ એટલે કે હાથની હથેળી ઉદરમ એટલે કે પેટ અને કર એટલે કે હાથ તો બાળકો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે હેડિંગ મારવાનું પાઠ 1 મમ અંગાણી મારા અંગો તેમાં લખવાનું ટિપ્પણી અને પછી આ રીતે દરેક અંગોના નામ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખી દેવાના છે ઓકે હવે આપણે તેમાં આગળ સમજીએ હવે બાળકો તમે નોટવર્કમાં પહેલાં તમારે લખવાની છે ટિપ્પણી જે આપણે આગળ જોઈ હતી હવે તમારે લખવાનું છે ભાષાંતર આ લખ્યા પહેલાં તમારે પહેલાં તો આ સમજવાનું છે બરોબર તો તમે સરળ રીતે ભાષાંતર કરી શકશો જેમ કે એતદ એતદ એટલે થાય આ જે નપુંસકલિંગ એકવચનમાં વપરાય છે ક્યારે વપરાય છે નપુંસકલિંગ એકવચન ત્યારબાદ છે એષમ એષમનો અર્થ પણ થાય છે આ જે પુલ્લિંગ એકવચનમાં વપરાય છે એશા એશાનો અર્થ પણ થાય છે આ જે સ્ત્રીલિંગ એકવચનમાં ઉપયોગ થાય છે ત્યારબાદ એતો એટલે કે આવે એ પુરુષ દ્વિવચનમાં ઉપયોગ લેવામાં આવે છે એતે એટલે કે આવે જે સ્ત્રી દ્વિવચનમાં ઉપયોગમાં થાય છે ત્યારબાદ છે એતે આ બધા પુરુષ એટલે કે પુલ્લિંગ બહુવચનમાં ઉપયોગમાં લેવાય છે એતાની એટલે કે આ બધા જે નપુંસકલિંગ બહુવચનમાં ઉપયોગમાં લેવામાં આવે છે માટે તમારે આ લખતા પહેલા આને લખવાનું છે તમારી નોટબુકમાં બરોબર આ લખ્યા બાદ પછી આપણે આને ભાષાંતર કરીશું તો ભાષાંતર કરીએ તો સૌથી પહેલું વાક્ય તમે જુઓ એતત મમ મસ્તકમ એતત મમ મસ્તકમ એતત એટલે કે આ મમ એટલે કે મારું મસ્તકમ એટલે કે માથું છે તો અહીં લખીશું કે આ મારું માથું છે શું છે માથું આ મારું માથું છે એતત મમ લલાટમ
કે છે મારા વાળ કાળા છે કોઈ લખી શકે મારા વાળ કાળા છે એતે મમ દ્વે ને ત્રણ તો એનું શું થાય એતે એટલે કે આ મમ એટલે કે મારી આ મારી દ્વે એટલે કે બે શું છે આંખો નેત્રમ એટલે કે આંખો છે હવે આગળનું જોઈએ એતે મમ મુખમ તો આ મારું શું છે મુખમ એટલે શું થાય બાળકો મુખ છે આ મારું મુખ છે સ્વાધ્યાયના ખાલી જગ્યાઓ અને ખરાબ ફોટાઓ જોઈશું.